हेलो फ्रेंड्स, आज हम तुम्हारी साथे शेयर करीस पड़वाड़ी फरसी पूरी नी रेसिपी। फरसाणवाड़ा नी दुकान जेवी आ पूरी नो लोट आज आपणे परफेक्ट माप साथे बनावशुं। आने पूरी ना दरेक लेयर एकदम छूटा छूटा रहे तेनी बधी ज टिप साथे एक महीना सुधी बनावीने स्टोर करी शकाय तेवी पड़वाड़ी फरसी पूरी बनावानुं शुरू करीए। नवी रेसिपी सीखवा माटे नेहा कुकबुक गुजराती चैनल ने सब्सक्राइब करो अने साथे बेल आइकॉन ने जरूर थी दबाओ नवा रेसिपी वीडियो सौथी पहला जोवा माटे। फरसाणवाड़ानी दुकान जेवी पड़वाड़ी फरसी पूरी बनावा माटे मैं अहीं एक कप जेटलो मेंदो लीधेलो छे। कपना माप माटे तमे घरमां रहेली कोई पण एक वाटकीनुं माप सेट करी लो અને બસ પછી તે વાટકી પ્રમાણે તમારે એક કપ જેટલો મેંદો લેવાનો છે। તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેંદાથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ। સાથે મેં અડધી ચમચી જેટલા મરીના દાણાને અધકચરા ક્રશ કરી લીધેલા છે તેને એડ કરી દઈએ। તો મેંદાની ફરસી પૂરી બનાવતી વખતે અજમો અને મરી એડ કરવાથી પૂરી પચવામાં એકદમ હળવી રહે છે। હવે મેં અહીંયા મોણ માટે બે મોટી ચમચી જેટલું મેલ્ટેડ ઘી લીધેલું છે। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ફરસી પૂરીમાં ઘીના મોણથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે ઘીને હાથની મદદથી લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। ઘી લોટમાં એકદમ સારી રીતે મિક્સ થશે તો જ આપણી ફરસી પૂરી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી બનશે। તો તમે જોઈ શકો છો કે મોણ લોટમાં મિક્સ થયા પછી આપણું લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી થઈ ગયું છે, અને હાથ વચ્ચે દબાવીએ તો લોટ એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે। મીન્સ આપણા મોણનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે। હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે। તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને આપણે પૂરીનો કઠણ અને સ્મૂધ લોટ બાંધી લઈએ। તો લોટ બાંધતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી પાણી ઘીને લોટ સાથે બાંધે છે, જેનાથી આપણી ફરસી પૂરી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે। તો છે ને એકદમ નવી ટ્રીક! તો તમે જોઈ શકો છો કે ફરસી પૂરીનો આ રીતનો ટાઈટ અને સ્મૂધ લોટ બંધાઈ ગયો છે। તો આ રીતનો લોટ બાંધવા માટે મારે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો હવે લોટને રેસ્ટ આપતા પહેલા લોટ ઉપર આ રીતના થોડું તેલ લગાવી દઈએ જેથી લોટ ડ્રાય ન થાય, અને લોટને ઢાંકીને 20-25 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય। તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ફરસી પૂરીના લેયર્સ છૂટા પડે તેના માટે એક પેસ્ટ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું વનસ્પતિ ઘી લીધેલું છે। તમે તેની જગ્યાએ દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે મેં અહીંયા અડધી મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે, તેને ઘીમાં એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। ચોખાના લોટનો ઘી સાથે બનાવેલા સાટાથી પડવાળી પૂરીનું 100% સરસ રિઝલ્ટ આવે છે। પણ જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ મેંદો કે પછી કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ઘી અને લોટનું આ રીતના લિક્વિડી મિક્સર તૈયાર થઈ ગયું છે, જેને સાટો કહેવામાં આવે છે। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ સાટાને આ રીતનું લિક્વિડી જ રહેવા દેવાનું છે। તો હવે આપણે લોટને જોઈ લઈએ તો 20-25 મિનિટ પછી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે। હવે આ લોટના લૂવામાંથી એક સરખા 3 ભાગ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં લોટમાંથી 3 એક સરખી સાઈઝના લૂવા કરી લીધેલા છે। જો તમે વધુ ક્વોન્ટિટીમાં લોટ બાંધેલો હોય તો બધા જ લૂવાને એક સરખી સાઈઝના કરી લેવા। હવે તેને વણવા માટે લઈ લઈએ તો તેની પહેલા પાટલા ઉપર થોડું તેલ લગાવી દઈએ। અહીંયા આપણે પૂરીને વણવા માટે કોઈ પણ જાતના કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો। અને હવે વેલણની મદદથી મોટી અને પતલી સાઈઝની રોટલી વણી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઈઝની રોટલી વણી લીધેલી છે અને તેને આ રીતની પતલી રાખેલી છે। તો હવે આ રીતના બીજા બે લૂવાને પણ મોટી અને પતલી સાઈઝના વણી લેવાના છે। હવે તેની ઉપર લોટ અને ઘીની પેસ્ટ લગાવવાની છે, પણ જો આ સમયે તમારું ઘી થોડું જામી ગયું હોય
तो फरी पाछो थोड़ू गरम करी अने आ रीतनी लिक्विडी पेस्ट करी लेजो, कारण के पेस्ट नू लिक्विडी होवू खूब ज जरूरी छे। अहींया आपणे वधु पड़ती पेस्ट नथी लगावानी, बस एक पतलू लेयर थई जाय तेटली ज लगावानी छे। हवे तेनी ऊपर वणेली बीजी रोटलीने पण राखी दईए अने हाथनी मददथी प्रेस करी लईए। हवे फरी पाछी लोट अने घीनी पेस्टने रोटली ऊपर स्प्रेड करी लईए અને ત્રીજી રોટલીને પણ એ રીતે જ રાખી અને તેની ઉપર પણ લોટ અને ઘીની પેસ્ટને સ્પ્રેડ કરી લઈએ। હવે એક બાજુથી રોટલીના ભાગને ઉપાડી અને તેમાંથી ટાઈટ રોલ વાળી લઈએ અને છેલ્લે રોલને બંધ કરતા પહેલા ઉપર આ રીતના થોડું પાણી લગાવી દઈએ, જેથી રોલ એકદમ સારી રીતે ટાઈટ રહે અને જરા પણ ખુલે નહીં। તો તમે જોઈ શકો છો કે આપણો રોલ એકદમ સારી રીતે વળી ગયો છે। જો તમે વધુ પૂરીનો લોટ બાંધેલો હોય તો ત્રણ ત્રણ રોટલીના આ રીતના રોલ વાળી લેવાના છે। હવે કોઈ પણ ચોખ્ખી જગ્યાએ રોલને આ રીતના રાખી અને હાથની મદદથી આપણે તેને સ્ટ્રેચ કરવાનો છે, એટલે કે લાંબો કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે હું હાથની મદદથી જેમ જેમ રોલને ફેરવતી જાઉં છું તેમ આપણો રોલ મોટો થતો જાય છે। અહીંયા આપણે રોલને વધુ પડતો પતલો નથી કરવાનો। તો આપણો રોલ તૈયાર થઈ ગયો છે। હવે પૂરી માટે આપણે છરીની મદદથી 1 ઇંચના અંતરે આ રીતના કટિંગ કરી લઈએ। હવે એક લુવાને લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પડ તૈયાર થયા છે। હવે તેમાંથી પૂરી વણવા માટે તેને પાટલા ઉપર રાખી દઈએ અને આ રીતના હાથની મદદથી પ્રેસ કરી લઈએ અને હવે હળવે હાથે થોડી જાડી પૂરી વણી લઈએ। અહીંયા આપણે પૂરી વણતી વખતે વધુ પડતું વજન નથી દેવાનું, નહીં તો લેયર્સ ભેગા થઈ જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પડ સાથે આપણી પૂરી વણાઈ ગઈ છે। જો આ સમયે પૂરીનો કોઈ પણ છેડો ખુલતો હોય તો તેને પાણી લગાડી અને એકદમ સારી રીતે સીલ કરી દેજો, જેથી પૂરી તળતી વખતે જરા પણ ખુલે નહીં। હવે પૂરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે। તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ તેલમાં એડ કરી દઈએ। તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં રહીને પછી ઉપર આવે છે, મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે। હવે તૈયાર કરેલી પૂરીમાંથી થોડી પૂરી લઈ અને તેને તેલમાં તળવા માટે એડ કરી દઈએ। તો શરૂઆતમાં આપણે પૂરીને પલટાની ઉતાણ નથી કરવાની, એક સાઈડથી થોડી તળાય એટલે આ રીતના ઝારાની મદદથી પૂરીને બંને બાજુથી પલટાવતા જઈને આપણે તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે। તો પૂરી તળતી વખતે જો આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ રાખશું તો પૂરી બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહેશે, અને જો વધુ પડતી લો ગેસની ફ્લેમ પર પૂરીને તળશું તો પૂરી તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી પૂરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે। તો એકદમ છૂટા પડ સાથે બની છે ને આપણી પૂરી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે। તો તહેવારોની ઉજવણીમાં ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ક્રિસ્પી પડવાળી ફરસી પૂરી ઘરે સૌથી સરળ રીતે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।